હેલો ફ્રેન્ડ્સ વેરી વોમ વેલકમ ટુ એલ કે એકેડેમી આઈ હોપ એવરી વન ઓફ યુ ઇઝ સેફ એન્ડ ડુઈંગ વેલ એટ યોર હોમ તો સ્વાગત છે તમારું ગુજરાતી કરંટ અફેર્સના લેક્ચરમાં આઈ હોપ કે તમે આગળના જેટલા પણ કરંટ અફેર્સના લેક્ચર્સ છે તે જોયા છે રિસેન્ટલી લેવાયેલી સિવિલ સર્વિસીસની એક્ઝામિનેશનમાં આપણા ઘણા બધા ટોપિક્સમાંથી ડિરેક્ટ ક્વેશ્ચન પૂછવામાં આવ્યા હતા સો આઈ વુડ રેકમેન્ડ કે તમે દરેક લેક્ચરને એકવાર ગોથરૂ કરો અને જો તમને કોઈ ડાઉટ છે તો તમે ડાઉટ દૂર કરી શકો છો આજનો જે આપણો પહેલો ટોપિક છે તે છે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ્સ એટલે કે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ બે હજારની એકવીસ તો દર વર્ષે ભારતમાં ચૌદમી ડિસેમ્બરને નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસે અલગ અલગ સંસ્થાઓને કે જે એનર્જી કન્ઝર્વેશન માટે કામ કરે છે ઉર્જા સંરક્ષણ માટે કામ કરે છે એ લોકોને પુરસ્કાર આપવામાં આવે છે તો બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી જે એનર્જી એફિશિયન્સી માટે અને એનર્જી કન્ઝર્વેશન માટે કામ કરતી સંસ્થા છે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી દ્વારા દર વર્ષે ચૌદમી ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ મનાવવામાં આવે છે આ દિવસ લોકોને ગ્લોબલ વોર્મિંગ તથા આબોહવા પરિવર્તન વિશે જાગૃતિ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ઉર્જા સંસાધનોની બચત તરફના પ્રયત્નોને પ્રોત્સાહન આપે છે તે ઉર્જા કાર્યક્ષમતા અને સંરક્ષણના ક્ષેત્રોમાં દેશની સિદ્ધિઓને પણ પ્રકાશિત કરે છે એટલે જે લોકોએ સારું કામ કર્યું છે આ ક્ષેત્રમાં તે લોકો તેમના કામને હાઇલાઇટ કરવામાં આવે છે જેથી અન્ય લોકો એના પરથી પ્રેરણા લઈ શકે તથા ઓવરઓલ આ દિવસ ઉજવવાનો હેતુ એ છે કે સામાન્ય માણસને ઉર્જા સંરક્ષણનો જે આઈડિયા છે તેના વિશે જાગૃતિ આવે ઉર્જા મંત્રાલયે આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ બે હજાર એકવીસમાં ઉર્જા સંરક્ષણ સપ્તાહ આઠથી ચૌદ ડિસેમ્બર દરમિયાન ઉજવ્યું છે અને આ ઉજવણીના ભાગરૂપે ઉર્જા મંત્રાલય હેઠળના બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સીએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી શું છે તો તો બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી એક કેન્દ્રીય શક્તિ મંત્રાલય એટલે કે કેન્દ્રીય ઉર્જા મંત્રાલય હેઠળનું ઊર્જા સંરક્ષણ અધિનિયમ બે હજાર એક દ્વારા સ્થાપવામાં આવેલી એક વૈધાનિક સંસ્થા છે ઇટ્સ અ સ્ટેચ્યુટરી બોડી ના આપણને બધાને સંવિધાનિક સંસ્થા સ્ટેચ્યુટરી સંસ્થા એટલે કે વૈધાનિક સંસ્થાને એક્ઝિક્યુટિવ બોડી એટલે કે કાર્યકારી સંસ્થા વચ્ચેનો ફરક ખબર છે તો ઉર્જા સંરક્ષણ અધિનિયમ બે હજાર એક દ્વારા સ્થાપિત એક વૈધાનિક સંસ્થા છે તે ભારતીય અર્થતંત્રની ઉર્જા તીવ્રતા ઘટાડવાના પ્રાથમિક ઉદ્દેશ્ય સાથે નીતિઓ અને વ્યૂહરચનાઓ વિકસાવવા માટે ગવર્મેન્ટની મદદ કરે છે અને જે એજન્સીઝ આ માટે કામ કરે છે તે લોકોની મદદ કરે છે બી ઈ નિયુક્ત ઉપભોક્તાઓ નિયુક્ત એજન્સીઓ અને અન્ય સંસ્થાઓ સાથે સંકલન કરે છે અને તેના કાર્યો કરવા માટે હાલના સંસાધનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઓળખવા અને તેનો ઉપયોગ કરે છે તો જો બેસિકલી તમારા ઘરે કોઈ પણ હાઈ પાવર યુઝ કરતા ઇલેક્ટ્રોનિક સંસાધનો જો લાગેલા હશે જેમ કે રેફ્રિજરેટર છે અથવા તો એર કન્ડિશનર છે તો એના પર તમને યલો અને રેડ કલરનું એક સ્ટાર માર્કાવાળું સ્ટીકર જોવા મળશે એ જે સ્ટીકર છે તે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સીના સ્ટાન્ડર્ડ પ્રમાણે તૈયાર કરવામાં આવે છે કે તમારું જે ઇક્વિપમેન્ટ છે તે કેટલું એફિશિયન્ટ છે એ દર્શાવે છે ફાઇવ સ્ટાર માની લો કે કોઈ ઇક્વિપમેન્ટ પર ડ્રો કરેલા છે ફાઇવ સ્ટાર હાઇલાઇટ કરેલા છે રેડ કલરથી તો એનો મતલબ એ છે કે એ ઇક્વિપમેન્ટ વધારે એફિશિયન્ટ છે એ ઊર્જાનો ઓછો વપરાશ કરે છે એટલે અલ્ટિમેટલી મહિનાના અંતે તમે જ્યારે ફાઇવ સ્ટાર અને થ્રી રે થ્રી સ્ટાર એસીના બિલની સરખામણી કરશો લાઇટ બિલની વીજળીના બિલની તો ફાઇવ સ્ટારવાળા એસીનું બિલ ઓછું હશે જ્યારે થ્રી સ્ટારવાળા એસીનું બિલ સ્લાઇટલી વધારે હશે કેમ કારણ કે ફાઇવ સ્ટારવાળું જે એસી છે અથવા તો કોઈ પણ ઇક્વિપમેન્ટ છે તે ઉર્જાનો ઓછો ઉપયોગ કરે છે જ્યારે થ્રી સ્ટારવાળું જે ઇક્વિપમેન્ટ છે તે ઉર્જાનો વધારે ઉપયોગ કરશે ઉર્જા સંરક્ષણ શું છે તો તે ચોક્કસ હેતુ માટે ઓછી ઉર્જાનો ઉપયોગ કરીને ઉર્જાનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે કે કેમ તેની ખાતરી કરવા માટે કરવામાં આવેલા પ્રયાસોનો ઉલ્લેખ કરે છે જેમ કે જ્યારે ઉપયોગ ન થતો હોય ત્યારે લાઇટ અને પંખા બંધ કરી દેવાના આપણને સ્કૂલ ટાઈમથી આ શીખવાડવામાં આવે છે કે ભાઈ જ્યારે જ્યારે જરૂર નથી ત્યારે લાઇટ પંખા અને બાકીના વીજળીના ઉપકરણો બંધ કરો કેમ કારણ કે ભારત જેવા દેશમાં અને ગ્લોબલી પણ આપણે જ્યારે જોઈએ છે ત્યારે શું થાય છે કે ઉર્જા જે છે તે બહુ લિમિટેડ છે અને જો તમે એનો વ્યય કરો છો તો એ આવનારી પેઢીઓ માટે મુશ્કેલી સર્જી શકે છે એટલા માટે આપણે ઉર્જાનો સાચવીને ઉપયોગ કરવો જોઈએ તો જ્યારે લાઇટ પંખા બંધ કરવા જ્યારે તેનો ઉપયોગમાં ન હોય અથવા તો ઊર્જાનો ઉપયોગ કરતી વખતે ચોક્કસ સેવાઓનો ઉપયોગ ઘટાડવો જેમ કે ઓછું ડ્રાઇવિંગ અને તેને બદલે જાહેર પરિવર્તનનો ઉપયોગ કરવો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો ઇકોનોમિકલ પણ એ વાયેબલ છે અને એનાથી ઉર્જાની પણ બચત થશે ઊર્જા સંરક્ષણ એ સભાન અને વ્યક્તિગત પ્રયાસ છે તથા મેક્રો સ્તરે તે ઊર્જા કાર્યક્ષમતા તરફ દોરી જાય છે ઊર્જા સંરક્ષણનું અંતિમ ધ્યેય ટકાઉ ઉર્જા તરફ પહોંચવાનું છે સસ્ટેનેબલ એનર્જી ટકાઉર્જાનો મતલબ શું છે સસ્ટેનેબલ એનર્જી તરફ પહોંચવાનું છે તે ઉર્જા કાર્યક્ષમતા શબ્દથી અલગ છે તો જો ઉર્જા સંરક્ષણ અને ઉર્જા કાર્યક્ષમતા એટલે કે એનર્જી કન્ઝર્વેશન અને એનર્જી એફિશિયન્સી આ બે વચ્ચે ફર્ક છે એનર્જી કન્ઝર્વેશન ક્યારે કરી શકો જ્યારે તમે સભાન છો જ્યારે વ્યક્તિગત ધોરણે એનો ટેક કેર કરવામાં આવે ત્યારે ઉર્જા સંરક્ષણ શક્ય બને છે એફિશિયન્સી આપણા હાથમાં દર વખતે હોય એવું જરૂરી નથી તો ઉર્જા એફિશિયન્સી અથવા તો ઉર્જા કાર્યક્ષમતા શબ્દથી અલગ છે જે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને સમાન કાર્ય કરવા માટે ઓછી ઊર્જાની જરૂર પડે છે તો જેમ કે ઇક્વિપમેન્ટ એસીના ઇક્વિપમેન્ટ તમે જાતે નથી બનાવતા થ્રી સ્ટાર કે ફાઈવ સ્ટાર એ એફિશિયન્સી બતાવે છે એ ઇક્વિપમેન્ટની જે વ્યક્તિગત ધોરણે તમારા હાથમાં નથી તમારા હાથમાં શું છે આપણા સામાન્ય નાગરિકના હાથમાં શું છે ઉર્જા સંરક્ષણ કે જો બાજુના રૂમમાં કોઈ નથી અને જો ત્યાં લાઇટ કે પંખો ચાલુ છે તો એ મારી વ્યક્તિગત જવાબદારી છે કે હું એ લાઇટ પંખાને બંધ કરું વ્યક્તિગત ધોરણે મને ફાયદો છે કે ભાઈ મારું જ બિલ ઓછું આવશે તો ઇકોનોમિકલ લેવલ પર મને ફાયદો થશે અને નેશનલ લેવલ પર ઉર્જા સંરક્ષણમાં ફાયદો છે પર્યાવરણને ફાયદો છે બરાબર ઉર્જા સંરક્ષણ અધિનિયમ બે હજાર એક શું કહે છે તો ભારતીય અર્થતંત્રની ઉર્જાની તીવ્રતા ઘટાડવાના ધ્યેય સાથે આ કાયદો ઘડવામાં આવેલો બે હજાર એકમાં અને એ નિયમનકારી આદેશો પ્રદાન કરે છે સેના માટે તો એ સાધનોના ઉપકરણોના સ્ટાન્ડર્ડ અને લેબલિંગ માટેના જે નીતિ નિયમો છે તે નક્કી કરે છે વાણિજ્યિક ઇમારતો માટે એટલે કે જે કમર્શિયલ બિલ્ડિંગ્સ છે તેના માટે ઉર્જા સંરક્ષણ બિલ્ડિંગ કોડ્સ નક્કી કરે છે તથા ઉર્જા સઘન ઉદ્યોગો માટે ઉર્જા વપરાશના ધોરણો નક્કી કરે છે ઉર્જા સંરક્ષણ સપ્તાહ શું છે જે અત્યારે આપણે જોયું કે આઠમીથી ચૌદમી ડિસેમ્બર દરમિયાન ઉજવવામાં આવ્યું તો ઉર્જા મંત્રાલય દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આઠમીથી ચૌદમી ડિસેમ્બર દરમિયાન ઉર્જા સંરક્ષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે બી અને સૂક્ષ્મ તથા નાના અને મધ્યમ ઉદ્યોગ એટલે કે એમએસએમઇ બે એજન્સીઝ સાથે મળીને ઉર્જા કાર્યક્ષમ અને પર્યાવરણને અનુકૂળ રીતે આ ક્ષેત્રના વિકાસની ખાતરી કરવા માટે એમ્પલ ઓફ જે ઇનિશિયેટિવ છે તે ચાલુ કરેલા છે સંખ્યાબંધ પહેલો કરેલી છે એમએસએમી ક્ષેત્રના વિવિધ ખેલાડીઓ વચ્ચે સુમેળ સુનિશ્ચિત કરવા માટે બીઈ અને એમએસએમી મંત્રાલયે એક સહયોગી પ્લેટફોર્મ સમીક્ષા એટલે કે સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ એનર્જી એફિશિયન્સી નોલેજ શેરિંગને પણ પ્રોત્સાહન આપ્યું છે આ પ્લેટફોર્મનો ઉદ્દેશ્ય સ્વચ્છ ઉર્જા તકનીકો અને પ્રેક્ટિસના પ્રમોશન અને અપનાવવા માટે વિવિધ સંસ્થાઓના જ્ઞાનને એકત્ર કરવા અને તેના પ્રયાસોને એકરૂપ બનાવવાનો છે બીઈ એમએસએમઈના ક્લસ્ટર્સના એનર્જી અને રિસોર્સ મેપિંગના પરિણામો પર ઇન્ટરેક્ટિવ વર્કશોપનું આયોજન કરે છે તો ભારતમાં ઉર્જા સંરક્ષણને લઈને બીઈ એમએસએમઇ અને અન્ય મંત્રાલયો સાથે મળીને ઘણા કામ કરે છે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કારો આપવામાં આવે છે તો ઉર્જા મંત્રાલયે ઓગણીસો ને એકાણુંમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કારોની શરૂઆત કરી છે જે ઉદ્યોગો અને સંસ્થાઓને પુરસ્કારો દ્વારા રાષ્ટ્રીય માન્યતા આપવા માટે જેમણે તેમના ઉત્પાદનને જાળવી રાખીને ઉર્જા વપરાશ ઘટાડવા માટેના વિશેષ પ્રયાસો કર્યા છે એટલે મેન્યુફેક્ચરિંગ એટલું જ છે પણ એના માટે જે એક વર્ષ પહેલાં જે ઉર્જા વપરાતી હતી હવે આ વર્ષે ઓછી ઉર્જા વપરાય છે તો દેટ ઇઝ અ ડિફરન્શિયેટર તો એ માટે જેણે જેણે પણ પ્રયાસ કર્યા છે એ લોકોને પુરસ્કાર આપવામાં આવે છે જેથી એમને ઉદાહરણ લઈને અન્ય સંસ્થાઓ પણ એમને ફોલો કરી શકે પ્રેરણા લઈ શકે તે સમગ્ર ઉદ્યોગ સંસ્થાઓ અને સંસ્થાઓમાં છપ્પન પેટા ક્ષેત્રોમાં ઉર્જા કાર્યક્ષમતાની સિદ્ધિઓને ઓળખે છે જે અલગ અલગ છપ્પન જેટલા પેરામીટર છે ઉર્જા સંરક્ષણ સાથે સંબંધિત ત્યાં આ અવોર્ડ્સ આપવામાં આવે છે રાષ્ટ્રીય સ્તરે અન્ય સંબંધિત પહેલ શું છે તો પરફોર્મ એન્ડ અચીવ પફોર્મ અચીવ એન્ડ ટ્રેડ સ્કીમ જેના ટૂંકમાં પીએટી તરીકે ઓળખવામાં આવે છે પેટ સ્કીમ તો તે ઉર્જા બચતના પ્રમાણપત્ર દ્વારા ઉર્જા સઘન ઉદ્યોગોમાં ઉર્જા કાર્યક્ષમતા સુધારવા માટે ખર્ચ અસરકારકતા વધારવા માટે બજાર આધારિત પદ્ધતિ છે જેનો ટ્રેડ કરી શકાય છે સ્ટાન્ડર્ડ અને લેબલિંગ તો આ યોજના બે હજાર છમાં માં શરૂ કરવામાં આવી હતી અને હાલમાં તેને સાધનો તથા ઉપકરણો માટે શરૂ કરવામાં આવી છે એનર્જી કન્ઝર્વેશન બિલ્ડિંગ કોડ ઈ તે બે હજાર સાતમાં નવી કમર્શિયલ બિલ્ડિંગ્સ માટે વિકસાવવામાં આવેલી કે મિનિમમ આટલા સ્ટાન્ડર્ડ્સ જો ફોલો થતા હશે એનર્જી કન્ઝર્વેશનના તો જ તમારી બિલ્ડિંગના બાંધકામ માટે માન્યતા આપવામાં આવશે ડિમાન્ડ સાઇઝ મેનેજમેન્ટ એટલે કે તે ઇલેક્ટ્રિક મીટરની માંગ અથવા ગ્રાહક બાજુ પર પ્રભાવ પાડવાના હેતુથી પગલાંની પસંદગી આયોજન અને અમલીકરણને દર્શાવે છે બરાબર તો આપણે તે જો ગામડાઓમાં કે ઇવન શહેરોમાં જે વીજળી ચોરી છે તે પણ બહુ મોટો ઇશ્યુ છે તો એને કઈ રીતે ઇફેક્ટિવલી સોલ્વ કરી શકાય તે માટે પણ રાજ્ય સરકારો કેન્દ્ર સરકાર અને સંબંધિત જે એજન્સીસ આના માટે કામ કરે છે વૈશ્વિક પ્રયાસો કયા છે તો ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી જેને આપણે આઈ તરીકે ઓળખીએ છીએ તો તે સુરક્ષિત અને ટકાઉ ભવિષ્ય માટે ઉર્જા નીતિઓને આકાર આપવા માટે વિશ્વભરના દેશો સાથે કામ કરે છે ભારત તેનો સભ્ય દેશ નથી પરંતુ એસોસિએટેડ મેમ્બર છે અને તાજેતરમાં હમણાં બે મહિના પહેલાં જ નવેમ્બરમાં જ ભારતને આઈઈ એનો પૂર્ણ સદસ્ય બનવા માટેનું આમંત્રણ મળ્યું છે હજુ સુધી ભારતે આમંત્રણ પર કોઈ નિર્ણય લીધો નથી પણ બહુ ટૂંક સમયમાં ભારત એની સાથે જોડાઈ જશે વિચ ઇઝ અ વેરી પ્રેસ્ટિજિયસ મેટર ફોર ઇન્ડિયા આઈઈએ અને ક્ષમતા સેવાઓ લિમિટેડ એટલે કે ઈઈએસએલ જે પાવર મંત્રાલય અંતર્ગત કામ કરે છે એનર્જી એફિશિયન્સી સર્વિસીસ લિમિટેડ એ ઉર્જા કાર્યક્ષમ લાઇટિંગના બહુવિધ લાભો દર્શાવવા માટે ભારત સરકારના ઘરેલુ કાર્યક્ષમ લાઇટિંગ પ્રોગ્રામ એટલે કે ઉજાલા પર કેસ સ્ટડીનું સહનિર્માણ પણ કર્યું છે એટલે આઈ ઇ અને ઈ એ મળીને ઉજાલા સ્કીમ બહુ ઇફેક્ટિવલી આપણે ત્યાં લાગુ કરી છે તો આ જે છે તે વૈશ્વિક પ્રયાસો છે આ ઉપરાંત બધા માટે ટકાઉ ઊર્જા સસ્ટેનેબલ એનર્જી ફોર ઓલ જેને આપણે અંગ્રેજીમાં કહીશું તો તે એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે યુનાઇટેડ નેશન્સ સરકારો ખાનગી ક્ષેત્ર નાણાકીય સંસ્થાઓ તથા નાગરિક સમાજના નેતાઓ સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એસટીજી 7 કે જે છે સસ્તી વિશ્વસનીય અને ટકાઉ એક્સેસની સિદ્ધિ તરફ ઝડપી કાર્યવાહી કરવા માટેની ભાગીદારીમાં કામ કરે છે અને બે હજાર ત્રીસ સુધીમાં બધા માટે આધુનિક ઊર્જા મેળવવાનો એનો લાક્ષ્યાંક છે જે આપણે ક્યાં નક્કી કર્યું છે આબોહવા પરના પેરિસ કરારને અનુરૂપ પેરિસ કરારમાં પણ ઉર્જા સંરક્ષણની વાત કરવામાં આવી છે તો તે આબોહવા પરિવર્તન પર કાયદેસર રીતે બંધન કરતા આંતરરાષ્ટ્રીય સંધિ છે લીગલી બાઇન્ડિંગ છે જેણે જેણે પેરિસ કરાર પર હસ્તાક્ષર કર્યા છે યુએસએ ટ્રમ્પના સમયમાં પેરિસ સંધિમાંથી બહાર નીકળી ગયેલું જો બાઇડેનના એડમિનિસ્ટ્રેશનમાં ફરીવાર યુએસએ પેરિસ સંધિમાં ઓફિશિયલ રીતે જોડાયું છે તો તે આબોહવા પરિવર્તન પર કાયદેસર રીતે બંધન કરતા આંતરરાષ્ટ્રીય સંધિ છે તેનો ધ્યેય ગ્લોબલ વોર્મિંગને પૂર્વ ઔદ્યોગિક સ્તરની તુલનામાં બેથી નીચે પ્રાધાન્ય વન ફાઇવ ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખવાનો છે વી ઓલરેડી નો ધ ડિટેલ્સ ઓન પેરિસ અગ્રીમેન્ટ રાઇટ પેરિસ કરારના ભાગરૂપે ભારતે બે હજાર પાંચના સ્તરની સરખામણીમાં બે હજાર ત્રીસ સુધીમાં તેની ઉર્જા તીવ્રતા ત્રી તેત્રીસથી પાંત્રીસ ટકા ઘટાડવાનો પ્રતિબદ્ધતા દર્શાવી છે બરાબર એટલે આપણી જે ટોટલ જીડીપીમાં જેટલી પણ આપણી ઉર્જા ઇન્ટેન્સિટી છે તેને આપણે ત્રીસથી પાંત્રીસ ટકા ઘટાડવાના છે એ પૈસો આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં વાપરી શકીશું આ ઉપરાંત મિશન ઇનોવેશન લોન્ચ કરવામાં આવ્યું છે તો સ્વચ્છ ઉર્જા નવીનીકરણને વેગ આપવા માટે તે ચોવીસ દેશો અને યુરોપિયન યુનિયન ની વૈશ્વિક પહેલ છે અને ભારત પણ તેના સભ્ય દેશોમાંનો એક છે તો ભારત ઓલરેડી આંતરરાષ્ટ્રીય સ્તરો પર બહુ ઇફેક્ટિવલી લીડરશિપની પોઝિશનમાં આવીને ઉર્જા સંરક્ષણ માટે કામ કરી રહ્યું છે ભારતમાં પાવર સેક્ટર શું દર્શાવે છે તો ભારત વિશ્વમાં ત્રીજા ક્રમનું સૌથી મોટું વીજળી ઉત્પાદક છે નવેમ્બર બે હજાર એકવીસ સુધીમાં લગભગ ત્રણસો બાણું ગીગાવોટની ઓન એન એવરેજ એફિશિયન્સી સાથે ની વીજળી ગ્રીડમાં ઉમેરવામાં આવી છે થર્મલ ન્યુક્લિયર અને રિન્યુએબલ ઓન એનર્જી સિસ્ટમે ભારતની વીજળી ઉત્પન્ન કરવા માટેના મુખ્ય સ્ત્રોત છે થર્મલ ન્યુક્લિયર અને રિન્યુએબલ એનર્જી ટેકનોલોજી માટે સ્થાપિત પાવર જનરેશન ના જે એકમો છે તેની ક્ષમતા અનુક્રમે કેટલી છે તો થર્મલ પાવર આપણે સિક્સટી પર્સેન્ટ ઉત્પન્ન કરીએ છીએ જે કોલસાથી ઉત્પન્ન થાય છે વિચ ઇઝ નોન રિન્યુએબલ બરાબર એ રિન્યુએબલ નથી એટલે આવનારા થોડા વર્ષોમાં પૂરો થઈ જશે આપણે એના ઓલ્ટરનેટિવ વિચારવાની જરૂર છે બીજું છે ન્યુક્લિયર વિચ ઇઝ ટુ પર્સન્ટેજ અને રિન્યુએબલ એનર્જી વિચ ઇઝ થર્ટી એટ પર્સન્ટેજ તો જો આપણે બેસિકલી એવો ધ્યેય રાખ્યો છે અત્યારે જે સીઓપી ટ્વેન્ટી સિક્સ ગઈ તેમાં કે રિન્યુએબલ એનર્જી સોર્સિસને આપણે વધારેમાં વધારે ઉપયોગ કરવાનો છે જેથી કરીને થર્મલ પર આપણો જે ભારણ છે વીજળી ઉત્પાદકતાનું તેને આપણે શું કરી શકીએ ઘટાડી શકીએ રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ભારત ઓલરેડી જેમ મેં કીધું તેમ કે લીડરશીપની પોઝિશનમાં છે તો ભારતમાં રિન્યુએબલ એનર્જી સેક્ટર વૈશ્વિક સ્તરે ચોથું સૌથી આકર્ષક રિન્યુએબલ એનર્જી માર્કેટ છે પવન ઉર્જા એટલે કે વિન્ડ એનર્જીની સ્થાપના ક્ષમતા સંદર્ભમાં ભારત ચોથા ક્રમે છે જ્યારે સૌર ઉર્જાની સ્થાપના ક્ષમતામાં તે પાંચમા ક્રમે છે ભારતે રિન્યુએબલ એનર્જી ક્ષમતામાં એકસો પચાસ ગીગાવોટને પાર કરીને એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે તો આપણે ઓલરેડી એકસો પચાસ ગીગાવોટ જે આપણો ગોલ હતો બે હજાર ચોવીસ સુધીનો તેને આપણે સમય કરતાં પહેલાં પાર કરી દીધો છે નવેમ્બર બે હજાર એકવીસ સુધીમાં એકસો પંચોતેર ગીગાવોટ અને બે હજાર ત્રીસ સુધીમાં ચારસો પચાસ ગીગાવોટના મહત્વકાંક્ષી રિન્યુએબલ એનર્જીના લક્ષ્યાંક સામે એકંદરે રિન્યુએબલ એનર્જીની જે સ્થાપિત ક્ષમતા તે છે કેટલી છે એકસો પચાસ ગીગાવોટ છે બરાબર તો આપણે આપણા ગોલને વધારે હાર્ડર બનાવી દીધો છે વધારે અઘરા બનાવી દીધા છે કેમ તો જ આપણે એની નજીક પહોંચીને આપણી જે લીડરશિપ ક્વોલિટી છે તેને દુનિયાની સામે આપણે મૂકી શકીશું બરાબર તો આ સંપૂર્ણ વાત થઈ આપણી એનર્જી કન્ઝર્વેશન અને એનર્જી એફિશિયન્સી વિશેની નેક્સ્ટ આપણો ટોપિક છે તે ઇન્ટરનેશનલ રિલેશનને લઈને છે કે દુનિયાના બે દેશો વચ્ચે ઓલમોસ્ટ યુદ્ધ જેવી પરિસ્થિતિ છે બરાબર અને એ બે દેશો છે રશિયા અને યુક્રેન તો રશિયા અને યુક્રેન તમને નકશામાં દેખાય છે ઉપરનો જે ભાગ છે તે રશિયા છે અહીંયા છે યુક્રેન તો રશિયા અને યુક્રેન વચ્ચે જે આ હાઈલાઇટેડ પાર્ટ છે જેને ક્રિમિયા તરીકે ઓળખવામાં આવે છે તો એ ક્રિમિયા પાર્ટને લઈને અત્યારે ઝઘડો ચાલે છે લેન્ડ ડિસ્પ્યુટ ચાલે છે જેમ ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ કાશ્મીરને લઈને અને દુનિયાના ઘણા બધા દેશો વચ્ચે કોઈને કોઈ જમીનના ટુકડાને લઈને ડિસ્પ્યુટ ચાલે છે એ જ રીતે રશિયા અને યુક્રેન વચ્ચે ક્રિમિયાને લઈને અત્યારે ડિસ્પ્યુટ ચાલે છે તો તાજેતરમાં યુએસએની ઇન્ટેલિજન્સ એજન્સીના જણાવ્યા અનુસાર રશિયા યુક્રેન સરહદ પરનો તણાવ આ ક્ષેત્ર માટે એક મોટી સુરક્ષા કટોકટીનું નિર્માણ કરે છે જેમાં વ્યાપક સંઘર્ષમાં સ્નોબોલ થવાની શક્યતા છે એટલે ઓલમોસ્ટ યુદ્ધ જેવી પરિસ્થિતિ આપણને અહીંયા જોવા મળશે યુક્રેનનું કહેવું છે કે રશિયાએ ઓલરેડી સરહદ પર નાઇન્ટી થાઉઝન્ડ જેટલા નેવું હજાર જેટલા સૈનિકોની તૈનાતી કરી છે જે શું દર્શાવે છે કે રશિયા અગ્રેસિવલી યુક્રેન પર યુદ્ધ કરવાની તૈયારી કરી રહ્યું છે બરાબર યુએસએને રશિયા વચ્ચે બહુ લેવલ્સની મિટિંગ થઈ ચૂકી છે કે કોઈને કોઈ રીતે જો આ યુદ્ધને અટકાવી શકાય બરાબર તો યુએસએના માટે મધ્યસ્થી કરવા તૈયાર છે ઇસ્યુ શું છે તો બંને દેશોમાં જે કલ્ચરલ ટાઇસ છે તે બહુ જૂની છે કારણ કે યુક્રેન એ પહેલાં યુએસએસઆરનો ભાગ હતો અને પછી યુએસએસઆરમાંથી જ રશિયા યુક્રેન અને અન્ય જે મિડલ એશિયાના જે દેશો છે તે છૂટા પડ્યા હવે ઇસ્યુ એ છે કે ભાઈ કલ્ચરલ અને પોલિટિકલ જે હિસ્ટ્રી છે એને કારણે ધીરે ધીરે બંને દેશોને આ વિભાગ જોઈએ છે આ વિ જો લેન્ડનો ટુકડો એ લોકોને મળી જાય જમીનનો ટુકડો જો એ લોકોને મળી જાય તો કાળો સમુદ્ર એટલે કે બ્લેક સી સીની આસપાસનો જે વિસ્તાર છે અહીંયા નકશામાં તમે જોઈ શકો છો કે કેટલો મોટો વિસ્તાર છે બ્લેક સીમાં પણ એમનું પ્રભુત્વ વધી જાય એટલે લોજિસ્ટિકના હેતુથી પણ આ જે એરિયા છે તે બહુ અગત્યનો છે ડિફેન્સના હેતુથી પણ આ એરિયા બહુ અગત્યનો છે અને એટલા માટે બંને દેશો આ વિસ્તારને છોડવા માટે તૈયાર નથી તો યુક્રેન અને રશિયા સેંકડો વર્ષો જૂની સાંસ્કૃતિક ભાષાકીય અને પારિવારિક કડીઓ વહેંચે છે રશિયામાં અને યુક્રેનના વંશીય રીતે રશિયન ભાગોમાં ઘણા લોકો વસે છે એટલે કે અમુક જે એથની છે તે કોમન એથનીસિટી છે રશિ રશિયન એથનીસિટીના લોકો યુક્રેનમાં પણ જોવા મળશે અને યુક્રેનિયન એથનીસિટીના લોકો તમને રશિયામાં પણ જોવા મળશે હવે જ્યારે બોર્ડર બોર્ડરથી યુએસએસઆરનું જ્યારે વિભાજન થયું ત્યારબાદ આ શું થઈ ગયું આમ તેમ થઈ ગયા થોડા બરાબર એટલે અમુક વાળા બીજા દેશમાં ચાલ્યા ગયા અને યુક્રેનની વાળા રશિયામાં ચાલ્યા ગયા સોવિયત યુનિયનના ભાગરૂપે યુક્રેન રશિયા પછી બીજા ક્રમનું સૌથી શક્તિશાળી સોવિયેત પ્રજાસત્તાક હતું અને વ્યૂહાત્મક તથા આર્થિક અને સાંસ્કૃતિક રીતે પણ એ નિર્ણાયક છે સંઘર્ષનું કારણ શું છે તો એક તો છે બેલેન્સ ઓફ પાવર સત્તાનું સંતુલન છે યુક્રેન એ સોવિયેત યુનિયનથી અલગ થયું ત્યારથી રશિયા અને વેસ્ટર્ન બંને દેશોએ બરાબર એટલે વેસ્ટર્ન કન્ટ્રી જેટલા પણ છે એ લોકોએ પોતપોતાના હિતોને સાધવા માટે યુક્રેનમાં સત્તાના સંતુલનને તેમની તરફેણમાં રાખવા માટે દેશમાં વધુ પ્રભાવ માટે હરીફાઈ કરી છે બરાબર ને ઇન્ફ્લુઅન્સ કરો ને જેમ કે ભારત ઇન્ફ્લુઅન્સ કરી શકે નેપાળને ભૂટાનને બાંગ્લાદેશને શ્રીલંકાને તો એવી રીતે રશિયાએ હંમેશા પોતાના ફાયદા માટે યુક્રેનની ગવર્મેન્ટને મદદ કરી છે પશ્ચિમી દેશો માટેનો બફર ઝોન છે યુક્રેન તો યુએસ અને યુરોપિયન યુનિયન માટે યુક્રેન એ રશિયા અને પશ્ચિમ વચ્ચેનું નિર્ણાયક બફર છે જેમ જેમ રશિયા સાથે તણાવ વધી રહ્યો છે તેમ તેમ યુએસ અને યુરોપિયન યુનિયન યુક્રેનને રશિયન નિયંત્રણથી દૂર રાખવા માટે વધુને વધુ મક્કમ છે કાળા સમુદ્રમાં પણ રશિયાને રસ છે કે જે બ્લેક સી છે તે પ્રદેશની અનન્ય ભૂગોળ રશિયાને ઘણા ભૌગોલિક રાજકીય ફાયદાઓ આપે છે પહેલો શું ફાયદો છે તો તે સમગ્ર પ્રદેશ માટે એક મહત્વપૂર્ણ ક્રોસરોડ અને વ્યૂહાત્મક ક્રોસિંગ છે બ્લેક સમુદ્રનો પ્રવેશ તમામ દરિયાકાંઠાઓ અને પડોશી રાજ્યો માટે મહત્વપૂર્ણ છે તથા ઘણા અડીને આવેલા પ્રદેશોમાં શક્તિના પ્રક્ષેપણને પણ મોટા પ્રમાણમાં વધારે છે તમે મેપમાં જોઈ શકો છો કે યુક્રેનની બોર્ડર છે રશિયાની બોર્ડર છે જ્યોર્જિયાની બોર્ડર છે ટર્કીની બોર્ડર છે બરાબર બલ્ગેરિયાની બોર્ડર છે રૂમાનિયાની બોર્ડર છે તો જો બ્લેક સી પર તમારું જો પ્રભુત્વ સારું હોય તો તમે આ બધા દેશો સાથે લોજિસ્ટિક સારો બનાવી શકો અને આ દેશો થ્રુ તમે યુરોપના દેશો સાથે અને એશિયાના દેશો સાથે બરાબર કારણ કે આ બાજુ એશિયા છે આ બાજુ યુરોપ છે તો બંને પક્ષે તમે તમારું લોજિસ્ટિકની જે ચેઇન છે તે વધારી શકો જે તમને અલ્ટિમેટલી તમારી ઇકોનોમીને ફાયદો કરશે તમારા સ્ટ્રેટેજિક જે આસ્પેક્ટ છે સ્ટ્રેટેજી છે તેને પણ ફાયદો કરશે તો બીજું આ પ્રદેશ માલસામાન અને ઉર્જા માટે એક મહત્વપૂર્ણ પરિવહન કોરિડોર તરીકે સાબિત થઈ શકે છે યુક્રેનમાં કેમ વિરોધ થાય છે તો યુરોમેડન ચળવળ ચાલે છે યુરોમેડન મુવમેન્ટ ચાલે છે એ શું છે તો યુરોપિયન સ્ક્વેર એ યુક્રેનમાં દેખાવો અને નાગરિક અશાંતિનું એક પ્રતીક છે જેની શરૂઆત નવેમ્બર બે હજાર તેરમાં કીવ જે યુક્રેનની રાજધાની છે ત્યાં થયેલી બરાબર તો રશિયાને યુરે યુરેશિયન ઇકોનોમિક યુનિયન સાથે ગાઢ સંબંધો પસંદ કરવાને બદલે યુરોપિયન યુનિયન સાથેના જોડાણ કરાર પર હસ્તાક્ષર સ્થગિત કરવાના યુક્રેનિયન સરકારના નિર્ણયથી આ વિરોધ ફાટી નીકળેલો બરાબર ને તો રશિયાએ પોતાની તરફેણમાં જે ગવર્મેન્ટ હતી તેની સાથે કરારો કર્યા જે ત્યાંના લોકોને પસંદ નહીં આવ્યો કારણ કે ત્યાંના લોકોને એવું ડર હતું કે ભાઈ તમે રશિયા સાથે એટલા સંબંધો રાખો નહીં અલગતાવાદી ચળવળ છે અલગ થવું છે ઘણા બધા રાજ્યો છે ઘણા બધા એવા સમુદાયો છે કે જે લોકો યુક્રેનને તોડવા માટેના પ્રયત્નો કરે છે અલગાવવાદી સમુદાયો છે તો પૂર્વીય યુક્રેનનો ડોનબાસ પ્રદેશ બે હજાર ચૌદથી રશિયન તરફી અલગતાવાદી ચળવળનો સામનો કરી રહ્યો છે યુક્રેનિયન સરકારના જણાવ્યા મુજબ આ ચળવળને રશિયન સરકાર દ્વારા સક્રિયપણે સમર્થન આપવામાં આવે છે અને યુક્રેન સરકાર સામે લડતા અલગતાવાદીઓમાં પંદર ટકાથી એંસી ટકા રશિયન અર્ધલશ્કરી દળોનો સમાવેશ થાય છે ક્રિમિયા પર આક્રમણનો એક બીજો ઇસ્યુ છે તો રશિયાએ યુક્રેન પાસેથી ક્રિમિયા કબજે કર્યો તે પ્રથમ વખત હતું જ્યારે કોઈ યુરોપિયન દેશ બીજા વિશ્વયુદ્ધ બે પછી બીજા દેશનો પ્રદેશ કબજે કરે છે બરાબર બીજા વિશ્વયુદ્ધ નાઇન્ટીન ફોર્ટી પછી એવું કોઈ દિવસ નથી થયું કે કોઈ એક દેશે બીજા દેશ પર જબરજસ્તીથી કબજો જમાવી લીધો હોય યુક્રેનમાંથી ક્રિમિયાનું જોડાણ ક્રિમિયામાં રશિયન લશ્કરી હસ્તક્ષેપને અનુસરે છે જે બે હજાર ચૌદમાં યુક્રેનિયન ક્રાંતિ પછી થયું હતું અને તે સમગ્ર દક્ષિણ અને પૂર્વ યુક્રેનમાં વ્યાપક અશાંતિનો ભાગ છે ક્રિમિયાના આક્રમણ અને અનુગામી જોડાણે રશિયાને આ પ્રદેશમાં દરિયાઈ ટોચનું સ્થાન આપ્યું છે યુક્રેનનું નાટો સભ્યપદ એ પણ એક ડિસ્કશનનો ઇસ્યુ છે રશિયા યુક્રેનને નાટો સભ્યપદ આપવાની ખિલાફ છે જ્યારે ઘણા બધા દેશો છે કે જે યુક્રેનને નાટો સભ્યપદ આપવાની તરફેણમાં છે બરાબર તો રશિયા પોતાનાથી બનતા પ્રયત્નો કરે છે કે ભાઈ યુક્રેનને નાટોનું સભ્યપદ નહીં મળે તો યુક્રેને ઉત્તર એટલાન્ટિક સંગઠન એટલે કે નાટોને જોડાણમાં તેના દેશના સભ્યપદને જળવી બનાવવા વિનંતી કરી છે તો જો જનરલી નાટો દેશોમાં જોડાવાનો ફાયદો શું છે કે એક નાટો દેશની સામેનો બળવો અથવા તો યુદ્ધ એ સમગ્ર નાટો દેશની સામેનો બળવો છે બરાબર આ અનરિટન લો છે રાઈટ અનરિટન સમજણ છે એટલે તમે જ્યારે નાટોના મેમ્બર બનો છો ત્યારે બેકગ્રાઉન્ડમાં દરેક નાટો દેશ તમારી મદદ માટે ઊભો હશે એટલે તમારી જે શક્તિ છે તે શું થશે અલ્ટિમેટલી વધી જશે તો રશિયાએ આવા પગલાંને રેડલાઇન જાહેર કર્યું છે અને યુએસની આગેવાની હેઠળના લશ્કરી જોડાણોને તેના ઘરના દરવાજા સુધી વિસ્તરણના પરિણામો વિશે ચિંતિત છે કે ભાઈ રશિયાને અને યુએસએમાંની શું અસર થઈ શકે રશિયા યુએસએ સંબંધો પર શું અસર થઈ શકે એ માટે યુએસએ વિચારવું જોઈએ એવું રશિયાએ ચેતવણી આપી છે બ્લેક સી એ બલ્ગેરિયા જ્યોર્જિયા રોમાનિયા રશિયા ટર્કી અને યુક્રેનથી ઘેરાયેલો સમુદ્ર છે અને આ તમામ નાટો દેશો છે બરાબર નાટો દેશ અને રશિયા વચ્ચેના સામસામેના તણાવને કારણે બાલ્ક સમુદ્ર વ્યૂહાત્મક મહત્ત્વનો વિસ્તાર અને સંભવિત દરિયાઈ ફ્લેશ પોઈન્ટ છે વર્તમાન પરિસ્થિતિ શું છે તો રશિયા યુએસએ પાસેથી ખાતરી માંગી રહ્યું છે કે ભાઈ યુક્રેનને નાટોમાં સામેલ કરવામાં આવશે નહીં જો કે અમેરિકા આવી કોઈ ખાતરી આપવા માટે તૈયાર નથી યુક્રેન પર આક્રમણ કરવા માટે હજારો રશિયન સૈનિકો તૈયાર હોવાની સાથે સાથે બધા દેશો સ્ટેન્ડ બાયમાં છે કે ગમે ત્યારે જો યુદ્ધ જેવી પરિસ્થિતિ થાય તો કોણ કોને મદદ કરશે ઓલરેડી અત્યારથી નક્કી થઈ ચૂક્યું છે પશ્ચિમી દેશો તરફથી પ્રતિબંધોમાં રાહત અને અન્ય છૂટ મેળવવા માટે રશિયા યુક્રેનની સરહદ પર તણાવને ઊંચો રાખે છે યુએસ અથવા યુરોપિયન યુનિયન દ્વારા રશિયા સામેની કોઈપણ પ્રકારની સૈન્ય કાર્યવાહી સમગ્ર વિશ્વ માટે એક મોટી કટોકટીનું કારણ બનશે અને અત્યાર સુધી તેમાં સામેલ કોઈપણ પક્ષો દ્વારા આ વાત પર ચર્ચા થઈ નથી બરાબર એમ યુએસએ બહુ સ્ટ્રોંગલી રોકવા માગે છે કે ભાઈ કેમ કે રશિયા ઇન્વોલ્વ છે એટલા માટે યુએસએ પોતાની સત્તા બતાવવા માગે છે બાકી અન્ય કોઈ દેશો અત્યારે બોલવા માટે તૈયાર નથી ભારતનું સ્ટેન્ડ શું છે તો ભારત જનરલી આવા મુદ્દાઓ પર ન્યુટ્રલ સ્ટેન્ડ રાખતું હોય છે કેમ કારણ કે ભારતને લગભગ બધા દેશો સાથે પોતાના સંબંધો સારા બનાવવા હોય છે બરાબર તો ક્રિમિયામાં રશિયાના હસ્તક્ષેપની પશ્ચિમી શક્તિઓની નિંદામાં ભારત જોડાયું નથી અને આ મુદ્દે એણે હાઈડ વલણ રાખ્યું છે કે એણે બહુ લો પ્રોફાઇલ રાખ્યું છે કે અમારું જે હશે તે અમે રશિયા સાથે જોઈ લઈશું અમે કોઈ એને જાહેર કરવા માંગતા નથી કેમ કારણ કે જો આપણે રશિયાનો વિરોધ કરીએ તો એની સીધે સીધી અસર આપણા રશિયા સાથેના સંબંધો પર પડે દ્વિપક્ષીય સંબંધો પર અને સામે રશિયાએ પણ આપણી એટલી જ રિસ્પેક્ટ રાખી છે કે જ્યારે જ્યારે બધા દેશોએ આપણો નાગરિકતા કાયદો કે જમ્મુ કાશ્મીર પર આપણો વિરોધ કર્યો રશિયાએ બહુ સ્ટ્રોંગલી કહી દીધું કે ઇન્ડિયાનો ઇન્ટરનલ મેટર છે અમે એના પર કોઈ પણ નિંદા કે કોઈ પણ કમેન્ટ કરવા માંગતા નથી તો રશિયાએ આપણા બંધારણની રિસ્પેક્ટ રાખીને આપણને હંમેશા સપોર્ટ કર્યો છે ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર પણ રશિયાએ ભારતનો સપોર્ટ કર્યો છે તો નવેમ્બર બે હજાર વીસમાં ભારતે યુનાઇટેડ નેશન્સમાં યુક્રેન પ્રાયોજિત ઠરાવની વિરુદ્ધ મત આપ્યો હતો જેમાં ક્રિમિયામાં કથિત માનવાધિકાર ઉલ્લંઘનની નિંદા કરવામાં આવી હતી અને આ મુદ્દા પર આપણા વર્ષો જૂના સાથી રશિયાને આપણે સમર્થન આપ્યું હતું બરાબર કારણ કે આપણને ખબર છે કે ભાઈ આપણા માટે વધુ ફાયદાકારક કોણ છે યુક્રેન કરતાં રશિયા આપણા માટે વધુ ફાયદાકારક છે વિદેશ નીતિના પરસ્પેક્ટિવથી એટલે આપણે સ્વાભાવિક રીતે કોને સપોર્ટ કરીશું રશિયાને સપોર્ટ કરીએ છીએ બ્લેક સી શું છે તો કાળો સમુદ્ર અથવા તો બ્લેક સી એ પૂર્વીય યુરોપ અને પશ્ચિમ એશિયા વચ્ચે સ્થિત છે તે અનુક્રમે દક્ષિણ પૂર્વ અને ઉત્તરમાં પોન્ટિક કાકેશિયસ અને ક્રિમિયન પર્વતોથી ઘેરાયેલું છે કાળો સમુદ્ર એ એઝોવ સમુદ્ર સાથે કેર્ચની સ્ટ્રેટ દ્વારા પણ જોડાયેલ છે આ બધું તમે ઓલરેડી જ્યોગ્રાફીમાં ભણશો બરાબર જ્યારે વર્લ્ડ જ્યોગ્રાફી ભણશો ત્યારે તમે બહુ ડિટેલમાં આ સમુદ્રો વિશે આ મહાસાગરો વિશે ભણશો ટર્કીશ સ્ટ્રેટ સિસ્ટમ એટલે કે ડાન્ડલે બોસ્પોરસ અને મારમારા સમુદ્ર ભૂમધ્ય તથા કાળા સમુદ્ર વચ્ચે એક સંક્રમિત ઝોન બનાવે છે કાળા સમુદ્રની સરહદ ધરાવતા દેશો આપણે ઓલરેડી જોઈ લીધા રશિયા યુક્રેન જ્યોર્જિયા ટર્કી બલ્ગેરિયા અને રોમાનિયા પાણીમાં ઓક્સિજનની નોંધપાત્ર અહીંયા ગેર ગેરહાજરી છે એટલે એ બાયોડાઇવર્સિટીના પર્સ્પેક્ટિવથી અગત્યનો નથી પરંતુ લોજિસ્ટિક કોરિડોરના પર્સ્પેક્ટિવથી બહુ અગત્યનો છે કેમ કારણ કે ઓછા ખર્ચે યુરોપ અને એશિયા વચ્ચે લોજિસ્ટિક શક્ય બનાવી શકે છે બરાબર તો આપણે જોયું રશિયા અને યુક્રેન વચ્ચેના જે ડિસ્પ્યુટ છે તેના માટેનો ટોપિક નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે પર્યાવરણ સંબંધિત ટોપિક છે અને એ છે વેસ્ટર્ન ઘાટ એટલે કે પશ્ચિમ ઘાટ પરની કસ્તુરી રંગન કમિટીનો રિપોર્ટ અને કર્ણાટક સરકાર તો તાજેતરમાં કર્ણાટક સરકારે કેન્દ્ર સરકારને જાણ કરી છે કે રાજ્ય પશ્ચિમ ઘાટ પર કસ્તુરી રંગન સમિતિના અહેવાલનો વિરોધ કરે છે બરાબર તો કર્ણાટક સરકાર કસ્તુરી રંગન કમિટીના રિપોર્ટને માનવા તૈયાર નથી શું કારણ છે તો બેસિકલી ઓવરઓલ જે તમારો વેસ્ટર્ન ઘાટ છે જે ગુજરાતના દક્ષિણથી શરૂ થઈને દક્ષિણમાં તમિલનાડુ કેરળ સુધી વિકસેલો છે બરાબર વચ્ચેના બધા જ રાજ્યો કર્ણાટક મહારાષ્ટ્ર અને ગોવા તો ઇકો સેન્સિટિવ ઝોન છે બરાબર ને પર્યાવરણની દૃષ્ટિએ અનુભવ આગવું મહત્ત્વ છે કેમ કારણ કે હજારો જાતના ફ્લોરા અને ફોના અને વિવિધ જાતની બાયોડાયવર્સિટીને સાચવીને આ પ્રદેશ બેઠેલો છે કસ્તુરી રંગન કમિટીએ એવો રિપોર્ટ આપ્યો છે કે જો તમારે આનું સંવર્ધન કરવું હોય તો તમારે ઘણી બધી કમર્શિયલ એક્ટિવિટી પર શું કરી દેવો પડશે પ્રતિબંધ મૂકી દેવો પડશે અને કોઈ પણ પ્રકારના નવા પ્રોજેક્ટ એક પ્રકારના સ્ટ્રિક્ટ અપ્રુવલ વગર તમે આ પ્રદેશમાં સ્ટાર્ટ કરી નહીં શકો આ કસ્તુરી રંગન કમિટીનો રિપોર્ટ છે બરાબર આ વાતનો કર્ણાટક સરકાર વિરોધ કરે છે કેમ કારણ કે મેજોરિટી ઓફ ધી પશ્ચિમ ઘાટનો જે વિસ્તાર છે જેમાં કસ્તુરી રંગન કમિટીમાં જેને પ્રતિબંધિત કરવાની વાત કરવામાં આવી છે તે મોટાભાગનો વિસ્તાર કર્ણાટકમાં છે કર્ણાટક સરકારનું એવું કહેવું છે કે જો તમે આ બધા પ્રતિબંધો લગાવી દેશો તો આ વિસ્તારમાં જેટલા ગામડાઓ છે બરાબર અને ગામડામાં રહેતા લોકોની જે આજીવિકા છે બરાબર તો એ આજીવિકા ને લઈને પ્રશ્નો ઊભો થશે અને એ ભારણ રાજ્ય સરકાર પર આવી જશે કે હવે એમની આજીવિકાનું નિર્માણ કઈ રીતના કરવું અથવા તો અલગ વ્યવસ્થા કઈ રીતના કરવી જ્યારે ઓલરેડી કેન્દ્ર સરકારના સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ અનુસાર કર્ણાટક બહુ સારું કામ કરી રહ્યું છે પર્યાવરણના ક્ષેત્રમાં તો પછી કર્ણા કસ્તુરી રંગન કમિટીના રિપોર્ટને કર્ણાટકમાં લાગુ કરવાની જરૂર નથી તો તાજેતરમાં કર્ણાટક સરકારે કેન્દ્ર સરકારને જાણ કરી છે કે રાજ્ય પશ્ચિમ ઘાટ પર કસ્તુરી રંગન સમિતિના અહેવાલનો વિરોધ કરે છે કસ્તુરી રંગન સમિતિના અહેવાલમાં પશ્ચિમ ઘાટના કુલ વિસ્તારના સાડત્રીસ ટકા વિસ્તારને ઇકો સેન્સિટિવ એરિયા તરીકે જાહેરાત કરવાની ભલામણ કરવામાં આવી છે કર્ણાટકની સરકારનો અભિપ્રાય છે કે પશ્ચિમ ઘાટને ઇકોનોમિક સેન્સિટિવ એરિયા તરીકે જાહેર કરવાથી પ્રદેશના લોકોની આજીવિકા પર પ્રતિકૂળ અસર થશે બરાબર ઇકો સેન્સિટિવ વિસ્તારો શું છે તો ઇકો સેન્સિટિવ એરિયા સંરક્ષિત વિસ્તારો રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્યજીવ અભયારણ્યની આસપાસના દસ કિલોમીટરનો વિસ્તાર છે બરાબર એટલે આ પ્રકારનો બફર ઝોન છે કોની આસપાસનો વિસ્તાર છે કે જે રાષ્ટ્રીય ઉદ્યાન છે અથવા તો જે અભયારણ્ય છે અથવા તો જે અન્ય વન્યજીવ પ્રતિબંધિત વિસ્તારો છે સંરક્ષિત વિસ્તારો છે તેની આસપાસના બીજા દસ કિલોમીટરના વિસ્તારને પણ તમારે ઇકો સેન્સિટિવ વિસ્તાર જાહેર કરી દેવાના અને એમાં પણ લિમિટેડ વેમાં જ લિમિટેડ કેપેસિટીમાં જ તમારે આજીવિકા અને કમર્શિયલ એક્ટિવિટીને તમારે શું કરવાનું માન્યતા આપવાની પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ નાઇન્ટીન એટી સિક્સ હેઠળ પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા ઈએસએને સૂચિત કરવામાં આવે છે મૂળભૂત ઉદ્દેશ્ય રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્યજીવ અભયારણ્યોની આસપાસ અમુક પ્રવૃત્તિઓનું નિયમન કરવાનો છે જેથી કરીને સંરક્ષિત વિસ્તારોને આવરી લેતા નાજુક ઇકોસિસ્ટમ પર આવી પ્રવૃત્તિઓની નકારાત્મક અસરોને ઓછી કરી શકાય કસ્તુરી રંગન કમિટીનો રિપોર્ટ શું કહે છે તો કેટલો વિસ્તાર આવરી લેવામાં આવશે પહેલાં તો ઇકો સેન્સિટિવ એરિયામાં તો કસ્તુરી રંગન સમિતિના અહેવાલમાં આશરે સાહીઠ હજાર ચોરસ કિલોમીટરનો પ્રસ્તાવ છે જેને ઇકો સેન્સિટિવ એરિયા તરીકે જાહેર કરવામાં આવશે આમાંથી ઓલમોસ્ટ વન થર્ડ એટલે કે વીસ હજાર છસો ને અડસઠ ચોરસ કિલોમીટર વિસ્તાર કર્ણાટકમાં આવે છે જે પંદરસો છોતેર જેટલા કર્ણાટકના ગામોને આવરી લે છે તો સાઇટ્સની સીમાઓ મોટાભાગના કિસ્સાઓમાં કાયદેસર રીતે સીમાંકિત રાષ્ટ્રીય ઉદ્યાનો વન્યજીવ અભયારણ્યો વાઘ અનામત અને વિભાગની સીમાઓ છે અને તેથી પહેલેથી જ તેને ઉચ્ચ સ્તરના રક્ષણ આપવામાં આવેલા છે એટલે પહેલેથી જ આ વિસ્તારમાં આજીવિકા બહુ લિમિટેડ છે અથવા તો આજીવિકાના સાધનો બહુ લિમિટેડ છે એમાં પણ જો તમે હવે ઇકો સેન્સિટિવ એરિયા ઉમેરી દો તો ત્યાંના લોકો માટે આજીવિકાના જે ઓપ્શન છે તે કેવા થઈ જશે બહુ ઓછા થઈ જશે ઈચ્છિત અને પ્રતિબંધિત પ્રવૃત્તિઓ તો આ અહેવાલમાં ખાણકામ એટલે કે માઇનિંગ જેને કહેવાય લાલ શ્રેણીના ઉદ્યોગો એટલે કે રેડ ઝોનના જે ઉદ્યોગો છે જે પર્યાવરણ માટે ટોટલી નુકસાનકારક છે તો રેડ શ્રેણીના ઉદ્યોગોની સ્થાપના અને થર્મલ પ્રોજેક્ટ્સ પર સંપૂર્ણ પ્રતિબંધની ભલામણ કરવામાં આવી છે તથા એમ પણ જણાવવામાં આવ્યું છે કે આ પ્રવૃત્તિઓ માટે પરવાનગી આપવામાં આવે તે પહેલાં જંગલ અને વન્યજીવ પર માળખાકીય પ્રોજેક્ટ્સની અસરનો અભ્યાસ કરવો જોઈએ યુનેસ્કો ટેગની શું સિચ્યુએશન છે તો આ રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે યુનેસ્કો હેરિટેજ ટેગ એ પશ્ચિમ ઘાટના અસ્તિત્વમાં રહેલી પ્રચંડ કુદરતી સંપત્તિની વૈશ્વિક અને સ્થાનિક ઓળખ બનાવવાની તક છે મેં સ્ટાર્ટિંગમાં જ તમને કીધું કે બાયોડાયવર્સિટીના પરસ્પેક્ટિવથી પશ્ચિમ ઘાટ વેસ્ટર્ન ઘાટ એ બહુ રીચ એરિયા છે બરાબર અને એનું સંરક્ષણ કરવું એ કોઈ પણ સરકાર માટે એક બહુ મૌલિક ફરજ બની જાય છે ઓગણત્રીસ સાઇટ્સ છે પશ્ચિમ ઘાટ પર જેને યુનેસ્કો હેરિટેજનો દરજ્જો મળેલો છે જેમાં કેરળમાં ઓગણીસ કર્ણાટકમાં દસ તમિલનાડુમાં છ અને મહારાષ્ટ્રમાં ચાર આવી હેરિટેજ સાઇટ છે રાજ્ય સરકારોની ભૂમિકા શું છે તો રાજ્ય સરકારોએ આ વિકાસને જોવો જોઈએ અને પ્રદેશના સંસાધનો અને તકોના રક્ષણ તથા સંરક્ષણ માટે એ લોકોએ એ પ્રમાણે યોજના બનાવવી જોઈએ બરાબર જસ્ટ બિકોઝ કે આજીવિકાનો ઓપ્શન નથી એટલે તમે પર્યાવરણનું નુકસાન કરો એ હવે આજના જમાનામાં એ અપ્રોચથી તમે વિચારી શકો નહીં તમારા રાજ્ય સરકારોએ ઘણી બધી એવી એજન્સીઓ છે જેની સાથે મળીને સસ્ટેનેબલ આજીવિકાનો ઓપ્શન શોધવા જોઈએ અને એવું સસ્ટેનેબલ મોડેલ તૈયાર કરવું જોઈએ જેથી પર્યાવરણને પણ નુકસાન નહીં થાય અને લોકોની આજીવિકા પણ બરકરાર રહે તો જો અહીંયા ગુજરાતના દક્ષિણ જિલ્લાઓથી સ્ટાર્ટ કરીને દક્ષિણ ગુજરાતથી તમિલનાડુ કેરળ સુધી પશ્ચિમ ઘાટ જે છે તે વિસ્તરેલા છે બરાબર અને ઘણા બધા ઇમ્પોર્ટન્ટ મોન્યુમેન્ટ્સ અને ઘણા બધા ઇકો સેન્સિટિવ ઝોન એરિયામાં આપણને જોવા મળે છે કર્ણાટક સરકાર વિરોધ કેમ કરે છે તો કર્ણાટકમાં એવું કહેવું છે કે ભાઈ અમારો જે વિકાસલક્ષી જ અમારા પ્રોગ્રામ્સ છે જે અમે રાજ્યમાં ચલાવીએ છીએ તેના પર પ્રતિકૂળ અસર પડશે તો કર્ણાટકમાં વ્યાપક વનાવરણ છે અને સરકારે પશ્ચિમ ઘાટના જૈવવિવિધતાના રક્ષણ માટે પણ ઓલરેડી કાળજી લીધી છે રાજ્ય સરકાર માને છે કે આ રિપોર્ટના અમલીકરણથી પ્રદેશમાં વિકાસની ગતિવિધિઓ અટકી જશે પીપલ સેન્ટ્રિક ડેવલપમેન્ટ મોડલ બનાવવાનું છે તો કસ્તુરી રંગન રિપોર્ટ સેટેલાઇટ ઇમેજના આધારે તૈયાર કરવામાં આવ્યું છે જે જમીની વાસ્તવિકતાથી અલગ છે પ્રદેશના લોકોએ પર્યાવરણને અનુકૂળ રાખીને ખેતી અને બાગાયતી પ્રવૃત્તિઓને અપનાવી છે ફોરેસ્ટ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો એંસી હેઠળ પર્યાવરણ સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે બરાબર તો કર્ણાટક સરકાર એવું કહે છે કે ઓન ગ્રાઉન્ડ બધું બરાબર છે તમે જો એના પર પણ જસ્ટ

વિશ્વ માનવાધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષની શરૂઆતમાં જાહેર કરાયેલા ડેમોક્રેસી ઇન્ડેક્સ રિપોર્ટ અનુસાર ભારતને ફ્રી ડેમોક્રેસીમાંથી ડાઉનગ્રેડ કરીને ફ્લોડ ડેમોક્રેસી એટલે કે આંશિક રીતે મુક્ત અથવા તો ક્ષમ ક્ષતિગ્રસ્ત લોકતંત્રમાં આપણને મૂકવામાં આવ્યા છે બરાબર જે આપણે મીડિયા પર અંકુશો જોયા ફાર્મર પ્રોટેસ્ટ જોયા સી એ પ્રોટેસ્ટ જોયા એને કારણે આપણી ડેમોક્રેસીને થોડું ડાઉનગ્રેડ કરવામાં આવી છે ને આપણને ફ્લોડ ડેમોક્રેસી એટલે કે ક્ષતિગ્રસ્ત ડેમોક્રેસીમાં મૂકવામાં આવ્યા છે આ પોઈન્ટ સાથે તમારા માટે હોમવર્કનું ટૉપિક છે કે ડેમોક્રેસી ઇન્ડેક્સ બે હજાર એકવીસનું એકવાર તમારે રિવિઝન કરી લેવાનું ભારતનો ક્રમ શું છે સ્કોર શું છે કઈ શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે વગેરે 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 વર્લ્ડ હ્યુમન રાઇટ્સ ડે શું છે આ દિવસે દસમી ડિસેમ્બરના દિવસે ઓગણીસો અડતાળીસમાં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ માનવ અધિકાર સાર્વત્રિક ઘોષણા એટલે કે યુનિવર્સલ ડિક્લેરેશન ઓન હ્યુમન રાઇટ્સને અપનાવ્યું હતું યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ એ મનુષ્યના દ્રષ્ટિકોણ તથા રાજ્ય અને વ્યક્તિ વચ્ચેના સંબંધના સંદર્ભમાં સામાન્ય મૂળભૂત મૂલ્યોનો સમૂહ છે એક પ્રકારની માર્ગદર્શિકા છે બરાબર કોઈ એ સંધિ નથી બરાબર બે હજાર એકવીસની થીમ શું હતી તો એ થીમ છે ઇક્વાલિટી રિડ્યુસિંગ ઇન એડવાન્સિંગ હ્યુમન રાઇટ્સ એટલે કે સમાનતા અસમાનતાને ઘટાડવી અને માનવ અધિકારોને આગળ વધારવું ઉદ્દેશ્ય શું છે આ દિવસને ઉજવવાનો તો સમાનતા શાંતિ ન્યાય સ્વતંત્રતા અને માનવીય ગૌરવના રક્ષણને પ્રોત્સાહન આપવું દરેક વ્યક્તિ જાતિ રંગ ધર્મ લિંગ ભાષા અથવા સામાજિક દરજ્જાને ધ્યાનમાં લીધા વિના જે મૂળભૂત અધિકારો છે તે દરેકને મળવા જોઈએ અને એના માટે વૈશ્વિક સ્તરે રાજ્ય સ્તરે દેશ સ્તરે ઘણા બધા પ્રયાસો ચાલી રહ્યા છે માનવ અધિકારની વ્યાખ્યા શું છે તો જાતિ લિંગ રાષ્ટ્રીયતા વંશીયતા ભાષા ધર્મ અથવા અન્ય કોઈ પણ પરિસ્થિતિને ધ્યાનમાં લીધા વિના તમામ મનુષ્યો માટે જે સહજ અધિકારો છે તેને તમે માનવ અધિકારની શ્રેણીમાં મૂકી શકો છો જેમ કે જીવન જીવવાનો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર ગુલામી અને ત્રાસથી સ્વતંત્રતા અભિપ્રાય અને અભિવ્યક્તિની સ્વતંત્રતા કામ કરવાનો તથા શિક્ષણનો અધિકાર અને ઘણું બધું સામેલ છે નેલ્સન મંડેલાએ કહ્યું હતું કે લોકોને તેમના માનવ અધિકારોને નકારવા એ તેમની માનવતાને પડકારવા સમાન છે એટલે જો તમે કોઈ વ્યક્તિને માનવ અધિકારથી વંચિત રાખો છો તો તમે જેની વેરી હ્યુમેનિટી છે તેને તમે માનવા માટે તૈયાર નથી એવું દર્શાવે છે બરાબર આંતરરાષ્ટ્રીય સ્તરે માનવ અધિકારોનું શું હાલત છે તો પહેલું તો છે યુડીએચઆર જેની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે તો ત્રીસ જેટલા અધિકારો અને સ્વતંત્રતાઓમાં નાગરિક અને રાજકીય અધિકારોનો સમાવેશ થાય છે જેમ કે જીવન જીવવાનો અધિકાર સ્વતંત્રતા મુક્ત વાણી અને ગોપનીયતા તથા આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો સામાજિક સુરક્ષા આરોગ્ય અને શિક્ષણનો અધિકાર જેવા ત્રીસ અધિકારો મનુષ્યને મળવા જોઈએ ભારતે યુડીએચઆરના મુસદ્દાને તૈયાર કરવામાં સક્રિય ભાગ લીધેલો એ સમયે યુડીએચઆર એ કોઈ સંધિ નથી તેથી તે દેશો માટે લીગલી બાઇન્ડિંગ નથી એ માત્ર એક પ્રકારની માર્ગદર્શિકા છે ગાઈડલાઇન્સ છે બરાબર કે ફોલો થવું જોઈએ યુડીએચઆર એ નાગરિક અને રાજકીય અધિકારો પરના આંતરરાષ્ટ્રીય કરાર અને તેના બે વૈકલ્પિક પ્રોટોકોલ્સ તથા આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો અને તેના વૈકલ્પિક પ્રોટોકોલ પરના રાષ્ટ્રીય કરાર સાથે મળીને બનાવવામાં આવ્યું છે બરાબર જેને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર બિલ તરીકે ઓળખવામાં આવે છે અન્ય સંમેલનો કયા ગયા છે જે આપણે માનવાધિકારોને સશક્ત બનાવવા માટે આપ્યા છે તો એ છે નરસંહારના ગુનાનું નિવારણ અને અંગેનું સંમેલન નાઇન્ટીન ફોર્ટી વંશીય ભેદભાવના તમામ સ્વરૂપોને નાબૂદ કરવા પરનું આંતરરાષ્ટ્રીય સંમેલન નાઇન્ટીન સિક્સટી મહિલાઓ સામેના તમામ પ્રકારના ભેદભાવને દૂર કરવા માટેનું સંમેલન નાઇન્ટીન સેવન્ટી નાઇન બાળકના અધિકારો પરનું સંમેલન નાઇન્ટીન નાઇન અને વિકલાંગ વ્યક્તિઓના અધિકારો પરનું સંમેલન બે હજાર છ બરાબર તો આ સાલમાં યુનાઇટેડ નેશન્સ દ્વારા આ અધિકારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અને ઘણા બધા દેશોએ આ અધિકારોને અપનાવ્યું છે ભારત આ તમામ ઉપરોક્ત દર્શાવેલા સંમેલનોમાં પક્ષકાર છે તમારી સરળતા ખાતર તમને મેં અંગ્રેજી નામો પણ અહીંયા સ્ક્રીન પર આપેલા છે બરાબર તો માનવ માનવાધિકારો ક્યારે મળી શકે જ્યારે પહેલો માનવાધિકાર માટેની પ્રી રિક્વિઝિટ છે સમાનતા બરાબર ને તો સમાનતા માટેના બધા કન્વેન્શન્સ છે ચાઇલ્ડ બાળમજૂરી હોય કે ભાઈ ડિસેબિલિટી દિવ્યાંગજન માટે હોય મહિલાઓ સામે હોય કે વંશીયતા હોય કે નરસંહાર હોય પાંચે પાંચમાં ભારતે પોતાની મંજૂરી આપી છે એટલે ભારત માટે લીગલી બાઇન્ડિંગ છે એટલે ભારત જ્યારે જ્યારે પોતાને ત્યાં નીતિઓ બનાવશે આ બધા સૌ કન્વેન્શન્સને ભારત ધ્યાનમાં લેશે ભારતમાં માનવ અધિકારની શું પરિસ્થિતિ છે તો આરંભથી ભારતીય બંધારણે સાર્વત્રિક ઘોષણાપત્રમાં ગણેલા મોટા ભાગના અધિકારોને બે ભાગોમાં સમાવી લીધા છે જે શું છે મૂળભૂત અધિકારો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત અધિકારો કે જે બંધારણની કલમ બારથી પાંત્રીસમાં ઉલ્લેખિત છે આમાં સમાનતાનો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર શોષણ સામેનો અધિકાર ધર્મની સ્વતંત્રતાનો અધિકાર સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો અમુક કાયદાઓની બચત અને બંધારણીય ઉપાયોનો અધિકાર સામેલ છે આને તમે કોર્ટમાં પડકારી શકો છો આ બંધારણ દ્વારા આપવામાં આવેલા તમને નિશ્ચિત અધિકારો છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું છે તો આપણે ગાઈડલાઇન્સ છે બરાબર આ પ્રમાણે રાજ્ય ચલાવવું જોઈએ પણ આને તમે કોર્ટમાં પડકારી શકો નહીં તો એનો ઉલ્લેખ છે બંધારણની કલમ છત્રીસથી એકાવનમાં આમાં સામાજિક સુરક્ષાનો અધિકાર કામ કરવાનો અધિકાર રોજગારની મફત પસંદગીનો અધિકાર બેરોજગારી સામે રક્ષણ અને સમાન કામ થતા સમાન વેતનનો અધિકાર માનવીય ગૌરવને લાયક અસ્તિત્વનો અધિકાર મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર સમાન ન્યાય અને મફતનો સમાવેશ થાય છે કાનૂની સહાય અને રાજ્ય દ્વારા અનુસરવામાં આવનાર નીતિના સિદ્ધાંતો અહીંયા ઉલ્લેખિત કરવામાં આવ્યા છે રાજ્ય ફોલો કરવું જ પડે એવું ફરજિયાત નથી વૈધાનિક જોગવાઈઓ કઈ કઈ છે તો માનવ અધિકારનું રક્ષણ અધિનિયમ નાઇન્ટીન નાઇન્ટી થ્રી યુ યુનિયન સ્તરે એટલે કે કેન્દ્રીય સ્તરે રાષ્ટ્રીય માનવાધિકાર પંચની રચના માટેનું પ્લેટફોર્મ પ્રદાન કરે છે અને ઓગણીસો ત્રાણુંમાં આપણે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનની સ્થાપના કરી છે જે એક વૈધાનિક સંસ્થા છે એનું મુખ્ય કામ શું છે તો માનવ અધિકારોના વધુ સારા રક્ષણ માટે અને સંબંધિત બાબતો માટે રાજ્યોમાં રાજ્ય માનવ અધિકાર પંચની રચના કરવાની અને સરકારોને માનવ અધિકાર પર સલાહ આપવાનું કામ એનએચઆરસી કરે છે અન્ય સંબંધિત પહેલો ગઈ છે સમાનતાને સશક્ત કરવા માટે અને માનવાધિકારોને સશક્ત કરવા માટે તો ગરીબો માટે જનધન ખાતું રૂપે કાર્ડ ઉજ્જવલા ગેસ જોડાણ પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી છે સ્ત્રીઓ માટે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના શરૂ કરવામાં આવી છે ટ્રિપલ તલાક જેવા લેજિસ્લેશન લાવવામાં આવ્યા છે ટ્રાન્સજેન્ડર માટે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટેનું રાષ્ટ્રીય પોર્ટલ નેશનલ પોર્ટલ ફોર ટ્રાન્સજેન્ડર પીપલ અને ગરિમા ગૃહ નામ જે જેવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે જેથી એ લોકો એક સન્માનભેર જીવન જીવી શકે બાળકો માટે પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ લોન્ચ કરવામાં આવી છે કે જેના માતા અથવા તો પિતા અથવા તો બંને કોવિડમાં જો મૃત્યુ પામ્યા હોય તો બધી એમની જવાબદારી ગવર્મેન્ટ લેશે દિવ્યાંગજનો માટે વિકલાંગ વ્યક્તિઓ માટે સહાય યોજના સુલભ ભારત અભિયાન જેવા ઘણા બધા પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યા છે માઇગ્રન્ટ પબ્લિક માટે વન નેશન વન રેશન કાર્ડ જેવી યોજના શરૂ કરવામાં આવી છે તો ડોમેસ્ટિક લેવલ પર પણ ભાર ભારત સરકાર ઘણા બધા એવા પ્રયાસ કરે છે જેથી કરીને સમાનતા લાવી શકાય બરાબર ચાલો તો આ તો તમારો આજનો લેક્ચર આઈ હોપ કે તમને દરેક ટૉપિકમાં સમજણ પડી છે જો કોઈ પણ ડાઉટ હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ સ્ટે હેપી થઈ